ગુડ મોર્નિંગ એવરી વન શ્રી એસ એસએલએમ વિદ્યાલય મહુવાસ્ત્રુ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું અલ્બાડ રવિ સો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક વિષય ગણિત અને ચેપ્ટર નંબર ટેન જોઈશું જેનું નામ છે પેટર્ન વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર વનમાં આપણે એક્ટિવિટી વન એક્ટિવિટી ટુ કમ્પ્લીટ કરી હતી અને આજે આપણે એક્ટિવિટી થ્રી જોઈશું જેનું નામ છે આકારમાં પેટન જે આપણાને ડિફરન્ટ ડિફરન્ટ આકારો આપવામાં આવ્યા છે એમાં આપણે પેટર્નનો યુઝ કરીને આપણે ખાલી જગ્યા જે ખાલી બોક્સ આપવામાં આવ્યું છે એ આપણે પૂર્ણ કરવાનું છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ જોજો કે આપણને બે પાંદડા આપવામાં આવ્યા છે જે પર્ણ આપવામાં આવ્યા છે બે અને એના પછી ફૂલ પછી પાછા પર્ણ પછી પાછું શું આવશે ફૂલ ઓકે પહેલાં શું પાંદડું બે પાંદડા આપવામાં આવ્યા છે પછી ફૂલ પછી પાંદડું અને પાછું ફૂલ ફૂલ આવશે ઓકે એટલે પેટર્ન શું બની કે પહેલાં પાંદડા પછી ફૂલ પછી પાંદડા પછી ફૂલ એ રીતના આપણે પેટર્ન બનાવવાની છે તો જોજો આવી ગયું કે પહેલાં પાંદડા પછી ફૂલ પછી પાંદડા પછી ફૂલ પછી પાંદડા પછી ફૂલ હવે શું આવશે પાંદડું આવશે તો આપણે બે પાંદડા દોર દઈએ ઓકે પછી ફૂલ આવી ગયું ઓકે તો આપણું પેટર્ન કમ્પ્લીટ થઈ ગયું એમાં શું હતું કે પહેલાં પાંદડા પછી ફૂલ પછી પાંદડા પછી ફૂલ એક પછી એક આવવું જોઈએ ઓકે એ પેટર્ન આપણે કમ્પ્લીટ કરી હવે એના પછી નેક્સ્ટ હવે જોજો કે વર્તુળ સર્કલ હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સર્કલ કોને કહેવાય જે ગોળ હોય એને આપણે શું કહીએ સર્કલ કહીએ હવે એના પછી શું છે ત્રિકોણ ટ્રાયએંગલ એટલે ટ્રાયએંગલ એટલે શું એની ત્રણ બાજુ હોય એક બે ત્રણ તો એને આપણે શું કહીએ ટ્રાયએંગલ અને એના ખૂણા પણ કેટલા હોય એક બે ત્રણ ત્રણ ખૂણા પણ હોય ઓકે એને આપણે શું કહીએ ત્રિકોણ પછી શું લંબચોરસ લંબચોરસમાં શું બે બાજુ સરખી હોય હવે જોજો કે આ બે બાજુ સરખી અને આ બે બાજુ પણ સરખી એને આપણે શું કહીએ લંબચોરસ તો એમાં આપણાને પેટર્ન શું આપવામાં આવી છે તે જોજો કે પહેલાં સર્કલ પછી ત્રિકોણ પછી લંબચોરસ ઓકે પેલા શું આવવું જોઈએ સર્કલ આવવું જોઈએ પછી ત્રિકોણ આવું જોઈએ અને પછી લંબચોરસ તો સર્કલ આવી ગયું ત્રિકોણ આવી ગયું લંબચોરસ પછી શું સર્કલ ત્રિકોણ લંબચોરસ આવશે તો અહીંયા આપણે શું દોરીએ લંબચોરસ લંબચોરસ એના પછી શું સર્કલ પછી ત્રિકોણ અને લંબચોરસ ઓકે પેન્ટ પેટન પેટર્ન આપણી કમ્પ્લીટ થઈ શું આવ્યું સર્કલ આવ્યું ત્રિકોણ આવ્યું પછી લંબચોરસ સર્કલ ત્રિકોણ લંબચોરસ ઓકે હવે એના પછી નેક્સ્ટ જોઈએ જોજો કે આપણને સર્કલમાં એક એટલે કે વન આપવામાં આવ્યું છે પછી બે સર્કલ અને એમાં વન વન પછી ત્રણ સર્કલ એમાં વન વન તો ચાલો એના પછી શું આવશે ફોર સર્કલ ચાલો આપણે ડ્રો કરી દઈએ એક બે આપણે એક બે ત્રણ ને ચાર ચાર સર્કલ આવી ગયા અને એમાં આપણે વન લખવાનું છે પછી એના પછી એક બે ત્રણ ચાર પાંચ જોજો પેટર્ન શું બની એક બે ત્રણ ચાર પાંચ પછી છ સર્કલ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ એક વન વન લખી દઈએ એમાં વન આવી ગયો પછી ઓકે આ ટૂંક જ આપણને આપવામાં આવ્યું છે પેટર્ન કમ્પ્લીટ થઈ ગઈ હવે એના પછી શું મીણબત્તી પહેલાં શું એક સીધી અને એક આડી પછી બે સીધી અને બે આડી પછી ત્રણ સીધી ચાર આડી તો હવે શું આવશે ચાર સીધી અને ચાર આડી તો આપણે ડ્રો કરી દઈએ ચાર સીધી આવશે ઓકે આવી ગઈ પહેલાં શું એક સીધી પછી એક આડી બે સીધી પછી બે આડી ત્રણ સીધી પછી ત્રણ આડી ચાર સીધી પછી ચાર આડી પછી શું આવશે પાંચ પાંચ સીધી બે ત્રણ ચાર અને પાંચ ઓકે પાંચ સીધી આપણે ડ્રો થઈ ગઈ પછી પાંચ આડી એક બે ત્રણ ચાર પાંચ ચાલો મીણબત્તી આપણી કમ્પ્લીટ થઈ ગઈ હવે એના પછી શું એક એક જ પાંદડું ઓકે પછી શું ત્રણ પછી પાંચ એમાં શું કર્યું કે એક એકનો ગેપ મૂક્યો પહેલામાં એક પછી બીજામાં ત્રણ પછી ચોથા આ ત્રીજામાં પાંચ એટલે શું એક પછી બે પાન બે આવ્યું નથી પછી ત્રણ પછી ચાર આવ્યો નથી ડાયરેક્ટ શું એક પછી ડાયરેક્ટ ત્રણ ત્રણ પછી ડાયરેક્ટ પાંચ પાંચ પછી કેટલા આવશે સાત ઓકે તો આપણે અહીંયા ડ્રો કરી દઈએ એક પાંદડું બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવી ગયો પછી નવ જોજો પહેલાંમાં એક પાંદડું પછી ત્રણ પાંદડા પછી પાંચ પાંદડા પછી સાત પાંદડા પછી નવ પાંદડા ઓકે પેટર્ન કમ્પ્લીટ થઈ ગઈ હવે એના પછી જો સળીને મદદથી આપવામાં આવ્યું છે પહેલાંમાં શું છે એક બે ત્રણ ચાર પાંચ સળી કેટલી સળી પાંચ પછી એક બે ત્રણ ચાર ચાર સળી આવી ગઈ પછી એક બે ત્રણ ત્રણ સળી તો એના પછી કેટલી આવશે બે સળી આવશે ને તો આપણે અહીંયા બે સળી ઓકે એક અને બે સળી અને એના પછી એક સળી આપણી પેટર્ન કમ્પ્લીટ થઈ ગઈ એકદમ ઇઝી હતું કે પહેલાંમાં એક બે ત્રણ ચાર પાંચ પછી ચાર પછી ત્રણ પછી બે પછી એક ઓકે ડન સો ક્લિયર હવે જોજો તો ક્લિયર થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ એક્ટિવિટી પાઠ્યપુસ્તકમાં ચોકસાઈપૂર્વક દોરવાની અને કમ્પ્લીટ કરીને તમારે ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ